तो विद्यार्थी मित्रों आपणे चित्रने शांतिपूर्वक जोयुं ध्यानपूर्वक जोयुं हवे दरेक प्रश्ननो जवाब आपणे आपवानो छे। तो आ चित्र ગામડાનું છે કે શહેરનું છે? તો ચિત્ર જોયું તો વિદ્યાર્થી તમને ક્યાંનું લાગ્યું? તો કે ગામડાનું છે। ઝાડ નીચે છોકરાઓ શું કરે છે? તો ઝાડ નીચે છોકરાઓ પાણી પીવે છે। ચિત્રમાં કેટલી ગાયો છે? તો ચિત્રમાં 3 ગાયો છે। છોકરાઓ કઈ રમત રમે છે? તો છોકરાઓ ક્રિકેટ રમે છે। ઘરના છાપરા ઉપર શું શું છે? તો ઘરના છાપરા ઉપર નળિયાઓ છે। ચિત્રમાં તમને બીજું શું દેખાય છે? ચિત્રમાં અમને બીજું અહીંયા સરસ મજાનો ચબૂતરો દેખાય છે, કૂવો દેખાય છે, બસ સ્ટેન્ડ પણ દેખાય છે। આ ચિત્ર બતાવ્યા મુજબ તમારા ગામડામાં શું શું જોવા મળે છે એ તમારે મૌલિક પ્રશ્ન લખવાનો રહેશે તમારી રીતે। એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓળખો અને જોડો, તમારે ઓળખી અને જોડવાના છે। અહીંયા નગારું આપેલું છે, નગારાનું ન પણ આપેલું છે, નને ન સાથે મેચ કરવાનું, નને ન સાથે, નને ન સાથે, નને ન સાથે જોડવાનું છે। મરચાનો મ આપેલો છે, મને મ સાથે મેચ કરવાનો, મને મ સાથે, મને મ સાથે, મને મ સાથે મેચ કરવાનો છે। ઘરણીનો ગ આપેલો છે, ગને ગ સાથે મેચ કરવાનો, ગને ગ સાથે, ગને ગ સાથે, ગને ગ સાથે મેચ કરવાનો છે। નીચે આપેલો છે જલેબીનો જ, તો જને જ સાથે મેચ કરવાનો છે, તમે જોઈ શકો છો અહીંયા જલેબીનો જ આપેલો છે, તો જને જ સાથે મેચ કરવાનો છે, તો જને જ સાથે મેચ કરવાનો છે। આ રીતે તમારે જને જ સાથે મેચ કરવાનો છે। આગળની પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો ઓળખો અને રંગ પૂરો, અહીંયા તમારે ઓળખીને રંગ પૂરવાના છે। તો પહેલાં તમારે ઓળખવાનો છે કયો અક્ષર છે નગારાનો ન અથવા નળનો ન, તો તમારે અહીંયા મનગમતો કલર અહીંયા પૂરવાનો છે, તમારે અહીંયા મનગમતો કલર પૂરવાનો છે, ઓળખી અને એની અંદર રંગ પૂરવાનો છે। પછી નળ શબ્દ, અહીંયા નળ ચિત્ર આપેલું છે, નળ શબ્દ આપેલો છે, એ જ નખનું ચિત્ર આપેલું છે, નખ શબ્દ વાંચન કરવાનું છે। અહીંયા મકાનનું મ આપેલું છે, તો મકાનમાં મની અંદર તમારે ગમતો રંગ પૂરવાનો છે, મકાનનું ચિત્ર આપેલું છે, મકાન શબ્દ પણ લખેલો છે વાંચવાનું છે, મગરનું ચિત્ર આપેલું છે, મગર પણ વાંચવાનું છે। એ જ રીતે ગણપતિના ઘની અંદર પણ કલર પૂરવાનો છે, ગણપતિનું ચિત્ર આપેલું છે, ગણપતિ શબ્દ વાંચવાનો છે, ગઢનું ચિત્ર આપેલું છે, ગઢ શબ્દ વાંચવાનો છે। એ જ રીતે અહીંયા જગ શું આપેલું છે, જગ, તો કે જગનું જ આપેલું છે, શું આપેલું છે એની અંદર કલર પૂરવાનો છે, ચિત્ર જોવાનું છે, શબ્દ વાંચવાનો છે। જહાજ, જહાજનું ચિત્ર જોવાનું છે, જહાજમાં આપણે વાંચન કરવાનું છે। એના પછી અહીંયા તમને આપેલું છે, શું આપેલું છે, ઓળખો અને અક્ષરની ફરતે ગોળ કરો। અહીંયા વિદ્યાર્થી નને ઓળખો તેની ફરતે ગોળ કરો, આ રીતે તમારે નને ઓળખી અને ગોળ કરવાનું, નને ઓળખી અને ગોળ કરવાનું છે, નને ઓળખી અને ગોળ કરવાનું છે। એ જ અહીં સૂચના છે, મને ઓળખો અને તેની ફરતે ગોળ કરો, મને ઓળખી અને એના પર ગોળ કરવાનું છે, ઓળખી અને એના પર ગોળ કરવાનું છે, ઓળખી અને એના પર ગોળ કરવાનું છે। એના પછી જુઓ અહીંયા તમને દેખાય છે, તો કયો આપશે, ગણપતિનો ગ આપેલો છે, તો ગને ઓળખી અને તેના ઉપર ગોળ કરવું, તો ગણપતિનો ગ આપ, ગણપતિનો ગ અને ગણપતિનો ગ, આ રીતે તમારે ગોળ કરવાનું છે। એ જે જને ઓળખી અને ગોળ કરવું, જેના ઉપર ગોળ કરવાનું છે, જેના ઉપર ગોળ, જને ઓળખી અને ગોળ કરવાનું છે। અહીંયા વાહણનો વ આપેલો છે, તમે જોઈ શકો છો વાહણનો આવને મેચ કરો, આ રીતે, આ રીતે તમારે મેચ કરવાનો છે। એ જ રીતે રકાબીનો ર આપેલો છે, તો રકાબીના રને પણ તમારે આ રીતે મેચ કરવાનો છે, રકાબીનો ર આપેલો છે, રને ર સાથે, રને ર સાથે, રને ર સાથે, રને ર સાથે જોડવાનો છે। સફરજનનો સ આપેલો છે, તો અહીંયા પણ સફરજનનું સ, સને સ સાથે મેચ કરવું, સને સ સાથે, સને સ સાથે, સને સ સાથે મેચ કરવાનો છે। આગળને જુઓ, અહીંયા જોઈ શકો છો કે દરડા દરવાજાનો દ આપેલો છે, તો કે દરવાજાને દને દ સાથે મેચ કરવાનો છે, તમે જોઈ શકો છો દરવાજાનો દ, અહીંયા પણ દ આપેલો છે, દને દ સાથે મેચ કરવાનો, દને દ સાથે મેચ કરવાનો, દને દ સાથે, દને દ સાથે જોડવાનો છે। આમ તમામ પ્રવૃત્તિ તમારી ધ્યાનપૂર્વક કરવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વાંચું અને લખું, શું લખેલું છે, વાંચું અને લખું, રીડ એન્ડ રાઇટ, તો તમે અહીંયા જોઈ શકો છો કે શું આપેલું છે, પહેલાં વાંચું, નગારાનું ન આપેલું છે, તમારે આ રીતે પેન્સિલ વડે નને લખવાનું, નગારાનો ન, નગારાનો ન, નગારાનો ન। એ જ રીતે મરચાનો મ આપેલો છે, તો કે મરચાનો મ તમારે આ રીતે લખવાનો છે, આ રીતે તમારે લખવાનો છે, તો તમારે આ પ્રવૃત્તિ તમારે કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આપેલી પ્રવૃત્તિ શાંતિપૂર્વક કરવાની છે, તમે જોઈ શકો છો હવે આગળ। હવે વિદ્યાર્થી મિત્રો તમારે